હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. આપણે 10મો પાઠ સમજી ગયા, એને મહત્વના જે મુદ્દા હતા એ પણ સમજ્યા. તો આજે આપણે જોઈએ ખાલી જગ્યા અને પ્રશ્ન જવાબ. તો ચાલો, પાઠ જો સમજ્યા હોય ને તો ખાલી જગ્યા સરસ રીતે આવડી છે. તો જુઓ, સૂર્યકુકરમાં ખોરાક રાંધવા માટે જરૂરી ઊર્જા આ જગ્યામાંથી મળે છે. કીધું છે સૂર્યકુકરમાં રાંધવા છે તો ઊર્જા ક્યાંથી મળે? સાવસે સૂર્યમાંથી. તો ચાલો ખાલી જગ્યામાં આપણે લખીશું સૂર્ય. તો આવી રીતે આ તમારે બુકમાં લખતા જજો. આ બધું ખાલી જગ્યા આ પ્રશ્ન જવાબ લખી નાખવાના છે. આની અંદરથી તમને પરીક્ષામાં પૂછાશે, એટલે નોટમાં લખી નાખો. સ્વા હોય તો ટીક કરો. કુકરમાં બનતી રસોઈ ખાલી જગ્યાના રીતથી બને છે. હવે કુકરમાં રસોઈ બને કઈ રીત કહેવાય? આપણે 4-5 રીત જોઈ ને. કુકરમાં બનતી વસ્તુ બાફવાની રીતથી બને છે, એટલે દાળ ભાત બાફીને કુકરમાં. પછી ઢોકળા બનાવવા માટે ખાલી જગ્યાની રીતનો ઉપયોગ થાય છે. ઢોકળા બનાવવા હોય આપણે તો એમાં કેનો ઉપયોગ થાય? તો એમાં પણ બાફવાની રીતનો. બાફવાની રીતે ઢોકળા બની છે. ચૂલો સળગાવવા માટે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. ચૂલો સળગાવવો હોય તો શેની જરૂર પડે? બળતણ. ખાલી જગ્યામાં નો બળતણ. પછી પાછું ખાલી જગ્યામાંથી બનાવેલા અને લીંબાડામાં પકવેલા વાસણ કોઈ પણ વસ્તુ કે સાધન સાથે અથડાવાથી તૂટી જાય છે. તો કેમાંથી બનેલા વાસણ ઝડપથી તૂટી જાય? માટીમાંથી. જોજો, આપણા ઘરમાં ટાવણી હોય છે, માટીની હોય છે, એમાં આપણે ભાખરી શેકીને બનાવી છે. બાજરાનો રોટલો જે એમાં શેકવામાં આવે છે ને, તાવડી એ શેની બનેલી હોય છે? માટીની. એને ઘાટ આપી અને એને લીંબાડામાં પકવવામાં આવે છે, જેથી કરીને તે ગરમ થતા ફાટે નહીં, તૂટે નહીં. પણ જો એ કોઈ વસ્તુ સાથે અથડાય ને તો તરત બે કટકા થઈ જાય અને તૂટી જાય છે. એટલે માટીમાંથી બનાવેલા જે વાસણ હોય એ કોઈ સાધન સાથે અથડાય તો તૂટી જાય. આ વિચારીને લખવાનું છે. જો પાઠ સરસ સમજાયશો તો બધું આવડશે. કદાચ આમાંથી 12મો પ્રશ્ન આવે તો પણ તમને આવડે. હવે એના પછીના પ્રશ્ન જવાબ જોવાના છે. એક પ્રશ્ન મેં અહીંયા લખ્યો છે, વાસણો શાના બનેલા હોય છે? તો આ તો મેં સમજાયું બે વાર તમને. વાસણો સ્ટીલ, તાંબુ, પિત્તળ, કાંસુ, લોખંડ, એલ્યુમિનિયમ, કાચ અને માટીના બનેલા હોય છે. હવે પછી પ્રશ્ન જુઓ, કુકરમાં શું શું બને છે? તો સાવ સહેલું, ખીચડી, દાળ, ભાત, શાક, કઠોળ વગેરે કુકરમાં બને છે. રસોઈના સાધનોના 10 નામ લખો કે જેની રસોડાની અંદર વસ્તુ હોય. તો 10 નામ ક્યારે તમે લખી શકો? કોક તો 5 લખી છોડી દે એટલે એવું નથી કરવાનું. એક નંબર આપી એક નામ, બે, ત્રણ, ચાર એવી રીતે મેં તમને શીખવાય, જેથી કરીને 10-10 નામ આપણને લખાઈ જાય અને ભૂલાઈ જાય. 5 લખીને છોડી દઈએ, 8 લખીને વગેરે કરીને છોડી દઈએ તો એવું આપણે કરવાનું નથી. પહેલું તપેલી, બીજું બાઉલ, ત્રીજું છારો, ચોથું કુકર, પાંચમું કડાઈ, છઠ્ઠું કથરોટ, સાતમું તાવેથો, આઠમું ચમચો, નવમું ભાત્યું અને 10મું હાંડી. તો આ 10-10 વસ્તુના નામ રસોડામાં ઉપયોગ થાય છે એ છે. પછી ત્રીજું, સૂર્ય કુકર વાપરવાથી ક્યાં ક્યાં લાભ થાય? આ મોટો પ્રશ્નનો જવાબ છે. તો જુઓ, સૂર્ય કુકર વાપરવાથી ક્યાં ક્યાં લાભ થાય? તો પહેલા એમ આપણે કીધું કે સૂર્ય કુકર વાપરવાથી લાભ થાય છે. પ્રશ્નની શરૂઆત એવી રીતે કરી, જો વધારે મોટું હોય તો ઘણી વાર એવી રીતે પણ આપણે કરીએ છીએ કે સૂર્ય કુકર વાપરવાથી નીચે મુજબના ફાયદા થાય છે એવું પણ લખી શકીએ. એટલે પ્રશ્નની શરૂઆત બરાબર સમજવાની, પછી જવાબની શરૂઆત કરવાની અને વ્યવસ્થિત લખવાનું. ચાલો પહેલું, સૂર્યમાંથી જો આપણે ક્યાં ક્યાં ફાયદા થાય આપણે જોઈએ. સૂર્યમાંથી સીધી ઉર્જા મળે, બરાબર ને? સૂર્યનો તડકો સીધો સૂર્ય કુકરમાં આવે તો બળતણનો ખર્ચ થતો નથી. એમાં કોઈ પણ જાતનું બળતણ જરૂરી પડતું નથી. સૂર્યની ઉર્જાથી જ વસ્તુ બફાઈ જાય છે. સૂર્યના તાપથી શેકાયેલા અને વરાળથી બફાયેલો ખોરાક ઉત્તમ ગુણવત્તા ધરાવે છે. ઉત્તમ ગુણવત્તા એટલે કે તેના જે તત્વો હોય ખોરાકના એ નાશ પામતા નથી. સૂર્ય કુકરમાં રંધાયેલા ખોરાકમાં તેના ગુણ અને સ્વાદ જળવાઈ રહે છે. ઘણી વાર જો આપણે સૂર્ય કુકરમાં જે ઊર્જાથી છે, સીધી ઊર્જાથી રંધાય છે ને, એના ગુણ જે વસ્તુ હોય એના ગુણ જળવાઈ રહે અને સ્વાદ સરસ જળવાઈ રહે છે. તો આપણે ઘણી વાર જોયું કઈ કે હાંડીમાં બનાવેલી ખીચડી મીઠી લાગે છે અને કુકરમાં રાંધેલી ખીચડી તો શું ફટાફટ કરી નાખીએ, પણ અત્યારે કુકરનો જમાનો છે એટલે આપણે એમાં બનાવીએ
અને હાંડીમાં જો બનાવીએ તો એ કેવી થાય મીઠી થાય એટલે આમાં પણ એવું જ છે સુપ્રિય કુકરમાં જે રાંધેલી વસ્તુ હોય એ તેનો સ્વાદ અને ગુણ જાળવી રાખે છે ખોરાક સુપાચ્ય બને છે સુપાચ્ય જો આ શબ્દ જરા તમને અલગ લાગશે સુ એટલે સરસ રીતે પાચન થઈ શકે તેવો એ ખોરાક તમને પચવામાં સરળ હોય છે બીજા ખોરાકની જેમ પચતો ન હોય ન પચે એવું બને નહીં સુપાચ્ય એટલે સરસ રીતે પાચન થઈ જવું બરાબર હવે છેલ્લો પ્રશ્ન છે જુઓજી તમારા ઘરમાં રાંધવાની કઈ કઈ રીતનો ઉપયોગ થાય છે આપણે જોયેલું છે અને મેં સમજાવેલું છે કે બાફવાની શેકવાની તળવાની તો આમાં જો એક ઉદાહરણ આપું છું તો તમારે પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવાનો છે એ સમજો અમારા ઘરમાં રાંધવાની નીચે મુજબની રીતનો ઉપયોગ થાય છે એમ શરૂઆત કરવાની છે જવાબ ઉદાહરણ મેં આપ્યું છે શેકીને પછી બે ટપકા કરી બે વસ્તુ લખો તળીને બે ટપકા કરો પછી એમાં બે પાર્ટ પાડી લખો તળીને પૂરી સમોસા એવી રીતે આ પ્રશ્નનો જવાબ તમારે તમારી લક બુકમાં જાતે લખવાનો છે જે અને આ પ્રશ્નનો જવાબ ની ખાલી જગ્યા તમારે તમારી બુકમાં લખી અને પાકા કરવાના છે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ